માં ત્રણ યુવકના મૃતદેહ મળી આવ્યા છે. બિંપોરમાં બંદરૂમાંથી લાશ મળી આવી છે. ઝેરથી મોત થયું હોવાનું પણ પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. જોકે આત્મહત્યા છે કે પછી હત્યા તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ત્યારે મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરશે અને આખરે શું હકીકત છે આખી ઘટનામાં તે તપાસવાના પ્રયત્નો પોલીસ દ્વારા શરૂ કરી દેવાશે. તો ઘટના જે બની છે, ઘટનાની વિગતો મુજબ દમણમાં ત્રણ યુવકના મૃતદેહ મળી આવ્યા છે. તો બિંપોરમાં બંધ રૂમમાંથી ત્રણ લાશ મળી આવી છે, મૃતદેહ મળી આવ્યા છે. તો ઝેરથી મોત થયું હોવાનું પ્રાથમિક જે તારણ છે તે સામે આવી રહ્યું છે. તેમ છતાં પણ આખી ઘટનામાં હત્યા કે પછી આત્મહત્યા તે ભેદ ઉકેલવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. અને હવે વાત સાંબેલાધાર વરસાદની. તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં ધસમસતા પાણી આવ્યા. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાજકોટની જીવાતોની સમાન આજે એક અને આજે બે ડેમમાં નવા નીર આવ્યા. આ તરફ ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી દેવાયા છે અને ડેમના 22 દરવાજામાંથી 13 દરવાજા ખોલી દેવાયા છે. આ તરફ કડાણા ડેમમાંથી પણ પાણી છોડવાનું યથાવત છે. 3 ગેટ 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને પાણી પણ છોડાઈ રહ્યું છે. ડેમની જળસપાટીની વાત કરીએ 416.1 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ છે અને ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક શરૂ છે. હાલ ડેમની સપાટી 564.90 ફૂટની છે. ભયજનક સપાટી 604 ફૂટ છે. તો બનાસ નદીમાં પણ ફરી એકવાર પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમની જે વાત કરીએ, પાણીની આવકમાં સતત વધારો નોંધાયો. ઉકાઈ ડેમની સપાટી 339.77 પર પહોંચી છે. ડેમના 22માંથી 13 દરવાજા ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં પાણીને ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે 1,37,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. સતત પાણીની આવકને કારણે અત્યાર સુધી 21મી વખત ડેમના દરવાજાને પણ ખોલવા પડ્યા છે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ સતત વધી રહી છે. નર્મદા ડેમ હાલ 88% ભરાઈ ચૂક્યો છે. નર્મદાની સપાટી 135 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 2,18,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આજે ડેમની ઐતિહાસિક જે સપાટી છે તે પણ વટાવી છે. આજે ડેમની સપાટી 135.02 મીટર થઈ, જેને પગલે નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલીને 1,88,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. નર્મદાનું ગોરા બ્રિજ ફરી એકવાર ડૂબી ગયો છે. પાણીમાં ગરકાવ થયો છે. નર્મદા ડેમમાં હાલ 4,870 MCM લાઇવ સ્ટોરેજનો પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે, જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ છે. આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 2,50,000 હેક્ટર જમીનોને પણ સિંચાઈનો તેના કારણે સીધો ફાયદો મળી રહેશે. સરદાર સરોવર ડેમ કે આજ કી જો હાઇટ હૈ વો 135.02 મીટર્સ હૈ, જો અબ તક કી સબસે ઊંચી હાઇટ હૈ. અબ તક હમ લોગ પિછલે 4-5 દિનો મેં કાફી અચ્છા પાણી કા ઇનફ્લો રહા હૈ, ઓર 2.25 લાખ ક્યુસેક પાણી કા ઇનફ્લો હૈ, ઓર હમ લોગો ને યે 135 મીટર કી હાઇટ ધીરે ધીરે કરકે અચીવ કરી હૈ. તો કડાણા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. 3 ગેટ 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. પાણી છોડાઈ રહ્યું છે. જેની જે જળસપાટી છે ડેમની તેની વાત કરીએ, 416.1 ફૂટની થઈ છે સપાટી. તો ઉપરવાસમાં વરસાદ થતાં મચ્છુ ડેમમાં પાણીની આવક વધી છે. મચ્છુ 3ના પણ 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવા પડ્યા છે. મોરબી મચ્છુ 2 ડેમમાં 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. કુલ મળીને 22 ગામોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી. મચ્છુ 3 ડેમની કેપેસિટી 20.83 છે, જેમાંથી પાણી છોડીને લેવલ ઘટાડીને 20 ફૂટની સપાટી કરેલી છે.
તો મચ્છુ એક ડેમ જે ઓવરફ્લો થયો, ત્યારબાદ મચ્છુ બે ડેમમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ અને હવે મચ્છુ ત્રણ પણ ઓવરફ્લો થયો છે અને અહીં પણ પાણીની સતત આવક વધી રહી છે. કેપેસિટી જે વાત કરી જેને ઘટાડવામાં આવી છે અને 20 ફૂટની કરવાની આવી છે સપાટી. તો મચ્છુ ત્રણ ડેમ બે દરવાજા જે છે તેના ખુલવા પડ્યા છે. 2 ફૂટ જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. મચ્છુ ત્રણ ડેમના ઓવરફ્લો થવાના કારણે મોરબીના 10 અને માળિયા મિયાણાના 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે. કુલ મળીને 22 ગામોને સલામત સ્થળે માટે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. મચ્છુ ત્રણ ડેમની 3 ટીમો દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે. આ તરફ વાત કરીએ રાજકોટની, રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટની જીવાદોરી સમાન આજે એક ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. આજે એક ડેમ વિસ્તારના 5 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં બેડી, થોરાડા, મનહરપુર, રોણકી અને રાજકોટના અમુક વિસ્તારોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. તો આજે એક ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમના પાણી નદીમાં છોડાતા સ્તર જે છે સતત વધી રહ્યું છે અને તેથી જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. તો રાજકોટવાસીઓ માટે આજનો દિવસ પણ મહત્વનો બની રહ્યો, કારણ કે આજે એક અને આજે બે ડેમ બંને ઓવરફ્લો થયા છે, જેના કારણે રાજકોટમાં હવે પાણીની સમસ્યા નહીં નડે. આવનારા 2 વર્ષ સુધી પાણીની જે સમસ્યા છે તે હળવી થઈ છે. તો નવા નીરના વધામણા પણ આજે કરવામાં આવ્યા હતા રાજકોટમાં, જ્યાં આજે એક ડેમમાં નવા નીર પહોંચ્યા, પાણીની આવક જ્યાં નોંધાઈ છે અને આજે એક ડેમ અને 2 ડેમ બંને ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. તો રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થયો, નવા નીરના વધામણા કરવા માટે નેતાઓ પણ પહોંચ્યા. અંજલીબહેન રૂપાણી, મેયર, કમિશનર અને એમએલએ પહોંચ્યા હતા નવા નીરના વધામણા કરવા માટે. ઉલ્લેખનીય છે કે 4 વર્ષ બાદ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે રાજકોટ વાસીઓ માટે આ એક ખુશીના અને રાહતના સમાચાર કહી શકાય. રાજકોટનો આજે 2 ડેમ પણ ઓવરફ્લો થયો. માધાપર પાસેનો આજે 2 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના 5 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. પડદરીના ઘણા ગામોને એલર્ટ કરી દેવાયા છે. તો રાજકોટમાં આજે 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. માધાપર પાસેનો આજે 2 ડેમ ઓવરફ્લો થયો અને ડેમના 5 ગેટ જે છે 5 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવાયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજે ડેમ છલકાઈ ઉઠ્યો છે, ઓવરફ્લો થયો છે. આજે એક ડેમ અને સાથે જ આજે 2 બંને ઓવરફ્લો થયા છે. તો તેના કારણે રાજકોટવાસીમાં ખુશાલી વ્યાપી છે. સિંચાઈ માટેની પાણીની જે સમસ્યાઓ હતી તે હવે હળવી થશે. સારા સમાચાર છે, રાજકોટવાસીઓને પાણીની સમસ્યા હાવ નહીં રહે અને પહેલે હતી એ બધી દૂર થઈ ગઈ છે. રાજકોટવાસીઓ માટે બહુ સારા સમાચાર, ખુશીના સમાચાર છે અને પાણી વ્યવસ્થિત વાપરશે તો 2 વર્ષ લગીને પાણી ખૂટશે જ નહીં રાજકોટ માટે. રાજકોટને પીવા માટે અને સિંચાઈ માટે પુષ્કળ માટે બહુ સારો ડેમ છે. વરસાદે પુષ્કળ પીડો અને બધા તળાવમાં પાણી પુષ્કળ આવી ગયું અને 2 વર્ષ ચાલે એટલું પાણી. પબ્લિક હોતે જો ધ્યાન દઈને પાણીનો ઉપયોગ કરે અને વેસ્ટ ન કાઢે તો 2 વર્ષ ચાલે એટલું પાણી છે. તો રાજકોટમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. લીલુડી વોકડીની વાત કરીએ તો અહીં પણ પાણી ભરાઈ ગયા હતા. તો ફાયરની ટીમ બચાવ માટે તહેનાત કરી દેવાઈ. જળાશયોમાં પણ નવા નીર સતત આવી રહ્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ અંડરબ્રિજની વાત કરીએ, રાજકોટમાં ભારે વરસાદ બાદ અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો. મહિલા કોલેજ અંડરબ્રિજ જે પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. અહીં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ પણ વાહન પસાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો રાજકોટમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા તો ખાસ કરીને ઘરનાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા. બીજી તરફ અંડરબ્રિજમાં પણ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો.
આ તરફ જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. એક કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ભવનાથમાં જોરદાર વરસાદ વરસ્યો તો દામોદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે અને દામોદર કુંડ પણ છલકાઈ ઉઠવાની તૈયારીમાં છે. જૂનાગઢમાં ભારે વરસાદ, ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો. પગથિયાથી વરસાદી પાણી વહ્યા. ભવનાથમાં જોરદાર અને ધમાકેદાર વરસાદ જોવા મળ્યો છે. તો જામનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જામનગરના મોટી માણુગાર ગામમાં જાણે કે આભ ફાટ્યું. 24 કલાકમાં 9.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો ઘણા વિસ્તારોમાં ગૂંચણસમા પાણી ભરાઈ ગયા. રાજ્યભરમાં મેઘ મહેર થઈ રહી છે. જામનગરમાં પણ વરસાદી વાતાવરણ બન્યું અને સાથે જ જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાસ કરીને માણુગાર ગામના દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીની સ્થિતિ પણ સર્જાઈ હતી. જામનગરમાં મોડી રાતથી જ વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે જોડિયાના હદિયાનમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો જામનગરની આ સ્થિતિ છે, જ્યાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હદિયાનમાં પાણી ભરાવાને કારણે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા હતા. રોડ રસ્તા ઉપર તો પાણી ભરાઈ ગયા, પરંતુ સાથે સાથે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. આ બાજુ બોટાદ નાગનેશ ગામની વાત કરીએ, જ્યાં ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદ બાદ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. નાગનેશ જવાનો રસ્તો બંધ થઈ ગયો, ત્યારે જીવના જોખમે રસ્તો પાર કરતા મજબૂર લોકો પણ જોવા મળ્યા છે. તો નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ રસ્તાના ધોવાણ થયા હતા, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, પરંતુ વરસાદી પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થયા. નદીના પાણી જે છે વહેણ વધ્યા, છતાં પણ લોકો જીવના જોખમે પાર કરી રહ્યા છે નદી. ચોટીલામાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીર આવ્યા છે. પાંચપડા, કુંડળા, મોકાસર, ખેરામાં હતો વરસાદ. તળાવો ઓવરફ્લો થયા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરેન્દ્રનગરના ચોટીલાના ઉપરવાસમાં વરસાદના કારણે ટીટોડા ગામની ભોગાવો નદીમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. ભારે વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં ચોટીલામાં પણ ઉપરવાસના વરસાદના કારણે ભોગાવો નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. નદી બે કાંઠે વહેવા લાગી છે. સુરેન્દ્રનગર ચુડા તાલુકામાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. ચુડાથી છતરિયા જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકીમાં મુકાવવું પડ્યું. આ દ્રશ્યો જે છે, કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. પાણીમાં ડૂબેલો કોઝવે જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અહીંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા હતા. તો ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો છે. ચુડાથી છતરિયાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કચ્છ અબડાસાના 5 ગામો સંપર્ક વિહોણા થયા છે. વાડાપધર, વાકુ, પરજાવુ, સિંધોરી, બારા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા. રસ્તા પર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો હતો. તો ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો. ભુજ તેમજ ઉપરવાસમાં પહેલા વરસાદને કારણે હમીરસરમાં નવા નીર આવ્યા. તો નવા નીર આવતા જ લોકોમાં ખુશહાલી વ્યાપી ઉઠી, જેને લઈને હમીરસર તળાવનું સૌંદર્ય નિહાળવા માટે લોકો પહોંચ્યા. કારણ કે સૌંદર્ય જે તળાવનું હતું તે ખીલી ઉઠ્યું, તો તળાવમાં પાણીની આવક થતા તેને જોવા માટે લોકોનો ધસારો પણ જોવા મળ્યો. ભુજમાં અને ઉપરવાસમાં બહુ સારો વરસાદ આવ્યો છે અને
હમીસરમાં પણ સારું એવું પાણી આવ્યું છે, તો હમીસરની સુંદરતા બહુ ખીલી ઉઠી છે, લોકો પણ બહુ ખુશ છે. તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે હમીસરમાં નવા નીર આવ્યા હતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ભુજના હમીસર તળાવમાં નવા નીર આવતા આ તળાવનું જે સૌંદર્ય છે તે ખીલી ઉઠ્યું છે અને લોકો છે તે ખુશખુશાલ થયા છે. ભુજનું આ ભુજ તેમજ કચ્છનું જે હૃદય સમાન કહી શકાય એવું આ હમીસર તળાવ પાણીથી ભરાતા લોકોમાં ખુશીનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ખુશખુશાલ થઈ ગયા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18, કચ્છ. તો તરફ બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી મેઘો મહેરબાન જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ અમીરગઢમાં 36 મિલીમીટર વરસાદ નોંધાયો, કાંકરેજમાં 4 મિલીમીટર, ડીસામાં 48 અને થરાદમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો, દાંતામાં 76 મિલીમીટર, દાંતીવાડામાં 14, ધાનેરામાં 13, પાલનપુરમાં 52, તો લાખણીમાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વડગામની જ્યાં વાત કરીએ 14 મિલીમીટર વરસાદ થયો છે, વાવમાં 5 અને સુઈગામાં 13 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠાની બે નદીઓમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જ્યારે કોરીધાકો રહેલ ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવતા લોકોમાં ખુશહાલી જોવા મળી છે. તો દાંતીવાડાના ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તંત્રએ હાથ ધર્યો છે નવતર પ્રયોગ. રિવરફ્રન્ટની આરસીસી દિવાલ પર કોનાકાર્પસના વૃક્ષો ઉગાડવામાં આવશે. તો કોનાકાર્પસ જે દરિયાઈ પ્રજાતિના પ્લાન્ટ છે, જે હાલ રિવરફ્રન્ટની શોભા વધારી રહ્યા છે. એએમસીએ પ્રાયોગિક ધોરણે નહેરુ બ્રિજથી કામ જે શરૂ કર્યું છે અને હોટેલ સુધી 100 મીટરની દિવાલ પર વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટની દિવાલ ગરમીમાં ખૂબ જ ગરમ થઈ જતી હોવાથી સાંજના સમયે આવતા મુલાકાતીઓને તેનાથી રાહત મળશે. આ વૃક્ષો વિષમ વાતાવરણમાં ટકી શકે છે અને 52 ડિગ્રી ગરમી પણ તે સહન કરી શકે છે. આ વૃક્ષો ગલ્ફ કન્ટ્રીમાં વધુ જોવા મળે છે, જે ખાસ કરીને 25 ફૂટ ઊંચા જઈ શકે છે. મુલાકાતીઓને પણ સરળતા અને ખુશનુમા વાતાવરણનો અનુભવ થાય. જો આ પ્રયોગ સફળ થશે તો વધુ ને વધુ આ પ્રકારની વૃક્ષો જે છે તે આ રિવરફ્રન્ટ પર લગાવવામાં આવશે તેવું હાલ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચારો સાથે આગળ વધીશું, પણ તે પહેલા હાલ રોકાઈશું બ્રેક માટે.